ભરોસાની ભાજપના સૂત્ર સાથે અને ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડશેના સૂત્ર સાથે ભાજપ આગળ વધી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે અને ભાજપને જીતાડવા માટે કાર્યકરોનો હુંકાર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે માણસાના રાજકારણમાં પણ એકાએક ગરમાવો આવી ગયો છે. માણસાના રાજકારણના કિંગ મેકર રાકેશ પટેલ કુમારની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ભાજપને જીતાડવાનો હુંકાર જોવા મળી રહ્યો છે. ભરોસાની ભાજપને જીતાડવા માટે કાર્યકરો આગળ આવી રહ્યા છે. માણસા 37 વિધાનસભામાં વર્ષોથી રાકેશ પટેલ કુમાર ગ્રુપ રાજકારણમાં સક્રિય ભાગ ભજવે છે. છેલ્લી ઘડીએ માણસા વિધાનસભા સીટ પર રાકેશ પટેલ કુમાર ગ્રુપ, જે પક્ષને ટેકો જાહેર કરે, સત્તા તે તરફ વળાંક લેતી હોય છે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે રાકેશભાઈ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, ગરીબ પરિવારોની સાથે રહેલા છે અને તેમના સાચા અર્થમાં દુઃખના ભાગીદાર પણ બન્યા છે. માણસાના તમામ સમાજ અને જ્ઞાતિના યુવાનો કોઈ એક ફક્ત નામ સાથે જોડાયેલા હોય તો એ કુમારભાઈ છે. રાકેશભાઈ કોરોના કાળ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગને સાથે રહીને સેવાઓ આપી હતી. માણસામાં ત્યારે ખરેખર ગરીબ વર્ગ માટે મદદ કરનાર માણસની અંદર એકમાત્ર યુવા ચહેરો એટલે કુમાર રાકેશ પટેલ જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે માણસાના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત અને રોલ મોડલ તરીકે પણ એક આગવી છબીને છાપ ધરાવતા રાકેશ પટેલ કુમાર, ગઈકાલે રાકેશભાઈના ગ્રુપે 1000થી વધારે તમામ જાતિના યુવાનો સાથે ભાજપના ઉમેદવાર શ્રી જે એસ પટેલને સમર્થન જાહેર કર્યું છે, એટલે કે સમર્થન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં તમામ વર્ગ હાજર રહ્યા હતા. રાકેશભાઈના ખભે ખભો મિલાવી તેમના સમર્થકોએ ટેકો જાહેર કર્યો છે. આ સમર્થનને સ્વીકારવા ભાજપ જિલ્લાના પ્રમુખ અનિલભાઈ પટેલ, ભાજપના ઉમેદવાર જે એસ પટેલ, આનંદીબાના વડલાના સેવાનુભાવી વ્યક્તિ દિનેશભાઈ વ્યાસ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશભાઈ પટેલ અને તમામ જાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનું સંબોધન તુષારભાઈ જાનીના અધ્યક્ષસ્થાને રહીને કરવામાં આવ્યું હતું. આભારવિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ સાથે રાકેશ પટેલ કુમારની ફરી એકવાર માણસાની રાજનીતિમાં સાચા યોદ્ધા સાબિત થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. વિશેષ કરીને જે વિશ્વકર્માના પુત્રો છે, સાહેબ તમે સૃષ્ટિના સર્જનહાર છો. આપ કોરા મેન્ડેટ લઈ જાઓ, તમે આવતી નગરપાલિકાના પ્રમુખ છો અને એ રીતે પ્રચાર કરો. એટલે બધા જૂના લોકો ટિકિટ નહોતી આપી એ વખતે, બધા જ લોકો મારી સામે લખતા હતા. પણ એ વખતે આ કુમારભાઈ અને એનું ગ્રુપ અમારા ભાઈ મારા ઇન્ચાર્જ, અને એ વખતે નગરપાલિકામાં મને જીતાડી મેં 7 વાર પ્રચાર કર્યો અને એ વખતે હું નગરપાલિકાનો પ્રમુખ થયો. એટલે આ એવી ટીમ છે, એ એકવાર ખાલી લે એટલે એનું પરિણામ જ હોય. આજની આ વિશાળ યુવાનોની સભામાં આપણે જેમને ભાવાસા કહીને બોલીએ છીએ, આપણા વિસ્તારના લોકલાડીના ઉમેદવાર માન્ય જયેશ પટેલ, અને એમની સાંભળ છો એટલે ઘણું બધું કહી દેશે. એમાં જ એમના શબ્દોમાં જ એમના માટેનો ભાવ તમને સમજાશે. એમની સાથે ઉપસ્થિત છે આનંદીમાના વડલાના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ, ડોક્ટર તુષારભાઈ એમડી, મારા શહેરના મહામંત્રી શ્રી, અમારા અત્યાર સુધી જેમને કોંગ્રેસમાં કામ કર્યું છે એવા મારા વડીલ વર્ષોથી, પણ એક જ આહવાન માટે આ વખતે તંપતની ભાગો એક, અને એને આહવાનને એમને લઈને જ્યારે એમને આખી જવાબદારી ઉપાડી છે, સમગ્ર એક જ ઓફિસ અને એની જવાબદારી જયારે બંધુભાઈ નિભાવી રહ્યા છે, એવા બંધુભાઈ અહીં ઉપસ્થિત બહારથી બધા રહેલા સૌ સમાજના મારા યુવાનો,
क्षत्रिय समाज इत्यादि बहुमती की जीतता कोई ना रोकी सके। ये रीते अन्य समाजों पर बैठा है जेमां विश्वकर्मा ना पुत्रो पण छे। साहेब तमने सृष्टि ना सर्जन हार छे। साहेब ना वात करीए छेल्ला घणा वर्षोथी भाजप अहींया जीततुं नथी। भले साहेब भूतकाळ जे पण होय पण आ बधा ज समाजो तमारी साथे छे। विशेष करीने जे विश्वकर्मा ना पुत्रो छे साहेब तमे सृष्टि ना सर्जन हार छो। आप झगड़ा नक्की करो। जो 5 तारीख के इलेक्शन छे અને અત્યારે આ રાકેશભાઈ આપણા બધા જે કુમારભાઈના નામે ઓળખે છે એમને ખૂબ મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં યુવાનો ભેગા કર્યા છે એટલે પહેલા તો એમને ખૂબ ખૂબ આ લાગણી બદલ અભિનંદન આપું છું। અને આ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ અનિલભાઈ ઉપસ્થિત છે, માતાજીના વડલાના આનંદીબાના હમણાં જ વાત કરી એવા દિનેશભાઈ ઉપસ્થિત છે, પુરોહિતભાઈ ઉપસ્થિત છે અને અમે ડૉક્ટર તુષારભાઈ, તો મને એમ લાગ્યું આ તો આટલો મોટા વક્તા છે આજે જ ખબર પડી ડોક્ટર, હું તો એમ સમજતો તો ખાલી ઇન્જેક્શન જ આવડતા છે। ભાઈ સંજયભાઈ આપણા ઉમાન બીજા મિત્રો અને હમણાં જ અમને છોડી છોડી નિર્ધન નથી લાગ્યા આવા વડીલો તો સ્વૈચ્છિક છે આજે એમ નથી કહેતો એક ગામ ની અમારા આજીમાં પહેલા જ ભી એટલે ચુસ્ત કોંગ્રેસ બરાબર છે શું નામ ભીડી તો એ પણ કોંગ્રેસ એક બે એવું નહીં કે એક બે જણા એક કે એક ગામે અને તમે બે જણ જવા દો હજારોની સંખ્યામાં હજારોની સમજી લેજો હજારોની સંખ્યામાં છોકરાઓ એ છે ને ખેસ પડી લેવાના છે એક બે જ્ઞાતિ ના નહીં આપણા આ બધું જ્ઞાતિ જ્ઞાતિ હજી એવું આપણે છે ને એવું કોઈ થોડો ભૂલી જઈશું આ બધું આપણા બધા એક જ દે કોઈ જ્ઞાતિ નહીં હમણાં જો લઘુમતીના મિત્રોએ પણ આવ્યા છે ને એમને સમર્થન જાહેર કરી દીધું છે એટલે આમાં તો બધા જીતાવા નીકળ્યા હોય ને તારે સામે વાળાને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે કોને કઈ વિચારધારાને લઈને નીકળ્યા ઉમેદવાર કોણ છે ને આપણે લાગતું વળગતું નથી સમજી લો પણ એ કયા પક્ષમાંથી આવે છે એ પક્ષની વિચારધારા શું છે ખાલી મત લેવાના બધાને ઝઘડાવાના બીજું કરવાનું બીજી વાતો મૂકવાની અને નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ મળ્યું હોય આપણા દેશને એ ખોવાય કેવી રીતે ગુજરાતનું નેતૃત્વ છે અમે પૈસા આ જ ભૂમિના છે અને માણસાની અંદર જ્યારે આવું મોટું દેશનું ગૃહ અને સહકારિતાનું ખાતું સંભાળતા હોય અને આખા દેશને એ જે કે પ્રમાણે આ બંને કે પ્રમાણે આખો દેશ થાય એના નામ ઉપર એના ફોટો પડાવવા માટે તલપાપડ થતો હોય અને એમના કામથી આખી દુનિયાની અંદર ડંકો વાગતો હોય યુદ્ધો ચાલતા હોય રશિયા યુક્રેનના આટલી મોટી સત્તા મહાસત્તા રશિયા જેવી રશિયા યુદ્ધ રોકાય એવું તો કદાચ દુનિયામાં બને નહીં પણ છતાં યુદ્ધ રોકીને અને બધી જ કોમના સાહેબ એ બાળકો કેટલા ભણતા હતા બધાને ખબર છે દરેક જ્ઞાતિના હતા ત્યાં બધા જ લોકોને કેવી રીતે આપણા દેશના આપણા પ્રધાનમંત્રી બહાર કાઢ્યા જુઓ કાલે ઇલેક્શન પતી જશે 5 તારીખ હતો અને જરા ભૂલ કહીએ ને આપણે પછી જ્યોતિ કુમારભાઈ ને બતાવી અને અહીંયા મારે પ્રવચન ન કરવાનું કારણ કે આગળ પણ જવાનું છે તુષારભાઈએ સમયની પાબંદી આપી છે પણ આપણા સૌના આદર્શ ભારતીય જનસંઘના સ્થાપક અટલ બિહારી વાજપેયીના શબ્દો હતા કે ભારત જમીન કા ટુકડા નહીં જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ હિમાલય મસ્તક હૈ કાશ્મીર ગિરીટ હૈ પંજાબ ઓર બંગાળ જો વિશાળ કંજે હૈ પૂર્વ ઓર પશ્ચિમ ઘાટ જો વિશાળ ગંગાએ હૈ કન્યાકુમારી ઇસકે ચરણ હૈ સાગર ઇસકે પગ પસારતા હૈ યે ચંદન કી ભૂમિ હૈ અભિનંદન કી ભૂમિ હૈ યે તર્પણ કી ભૂમિ હૈ યે અર્પણ કી ભૂમિ હૈ ઇસકા કંકર કંકર શંકર હૈ ઇસકા બિંદુ બિંદુ ગંગા જળ હૈ હમ જીએંગે તો ઇસકે લિયે ઓર મરેંગે તો ઇસકે લિયે ભારત માતા કી ભારત માતા કી અને મિત્રો વિગત લાગી ચૂક્યા છે ત્યારે અને આટલા યુવાનો જયારે ભેગા થયા હોય ત્યારે જયેશ પટેલે કહેવાનું તમારે ઉજાગરા કરવાની જરૂર નથી
સંકેત છે અને હવે આઠમી તારીખે ખૂબ મોટો વિજય ઉત્સવ આપણે સૌ સાથે મળીને મનાવવાના છીએ. હમણાં મોરબી વિસ્તારમાં ફરતો હતો ત્યારે એક સંત પાસે જવાનું થયું અને સંતના શબ્દો હતા જેએસ પટેલ સાહેબ કે જે એટલે જય અને યસ એટલે યસ. તમને વિજય અને જય મળવાનો છે અને એનો યસ આ બધા જ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓના ફાળે જવાનો છે એટલે આપણી જીત નિશ્ચિત છે એવા ભાવ સાથે જ્યારે યુવાનો હોય ત્યારે યુવાનો વચ્ચે શાયરીથી મારી વાતને પૂરી કરીશ. માતાએ આપીને